વાત કરું તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હત્યા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાડે રહેતા શખ્સે મકાન માલિકની હત્યા નિપજાવી છે. ગુજરાત યુનિવર્સિટી નજીક ઝવેરી કોલેજ પાસેનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આ અંગેની વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદની અંદર વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજ્યની અંદર દિન પ્રતિદિન ક્રાઇમ રેટ છે તેની અંદર ઉત્તરોત્તર વધારો છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વધુ એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આ અંગેની તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા અનિતા પટની જોડાઈ ચૂક્યા છે. અનિતા, જે પ્રકારે અમદાવાદમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે, વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલું? જી, ખાસ તો જે પ્રકારે અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી નજીક ઝવેરી કોલેજ આવેલી છે, ગોપાલનગર પાસે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં ભાડુઆતે આ મકાન માલિકની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે છે. તો જે પ્રકારે અમદાવાદમાં સતત હત્યાની કિસ્સાઓ વધી રહ્યા છે, સામૂહિક હત્યાકાંડ બાદ રાનલીમડામાં પણ એક સામાન્ય બાબતે અકસ્માત બાબતે એક યુવકની જાહેરમાં હત્યા હતી, ત્યારે વધુ એક હત્યાની ઘટનાએ ફરી વખત કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે. અને જે પ્રકારે સતત અમદાવાદમાં હત્યાની ઘટના યથાવત છે તેને જોતા પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. અનિતા, શું એવું કહી શકાય કે ખાખીનો ખોફ હવે અમદાવાદમાં નથી રહ્યો અને તેના કારણે આ તમામ ઘટનાઓ બની રહી છે? ચોક્કસ, જે પ્રકારે અમદાવાદ શહેરમાં સતત જે હત્યાની ઘટના બની રહી છે, ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હત્યા હોય કે સામાન્ય લૂંટ ચોરીની ઘટના બનતી હોય છે, તો જે પ્રકારે પોલીસનો જે ડર રહેતો હતો તે અત્યારે હાલ ગુનેગારોમાં નથી ગયો, તે કેવું ખોટું નથી. કારણ કે તાજેતરમાં જ અનેક ગંભીર ઘટનાઓ સામે આવી ચૂકી છે, પોલીસ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. જી અનિતા, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર.